अमदावाद शहर घाट लोडिया विस्तार में आवेल रचना पार्क नजीक पारसमढ़ी फ्लेट में रहता वृद्ध दंपति की अजाण्या ईसमोए सांजना अरसा में घातकी हत्या कर नाखता चकचार मची जवा पमी है। जो कि आ घटना में तिजोरी तूटेली हो कारण के रूपया की लूट थी हो मान है। अमदावाद शहर घाट लोडिया विस्तार में आवेल रचना पार्क नजीक पारसमढ़ी फ्लेट तीजा मड़े रहता नेव वर्षीय दयानंद सुवाराम सनाबाद अने तेमनी 80 वर्षीय पत्नी विजयालक्ष्मी घर में एकला हता। ते वखते अजाण्या ईसमोए लूटना इरादे फ्लेट में घुसीने बन्ने नी हत्या करी नाखी हती। वृद्ध दंपति नो पुत्र अलग रहे छे अने तेमनी पौत्री तेमनी साथे रहती हती। पौत्री बहार गई ते वखते अजाण्या ईसमोए अंदर घुसीने तीक्ष्ण हथियार वडे तेओनी हत्या करी नाखी हती। आ बनाव अंगे अमदावाद पोलीसे हत्यानो गुनो दाखल करी वधु तपास हाथ धरी छे। અહીંયા 45 વર્ષથી રહું છું અને એ 38-40 વર્ષથી રહે છે અહીંયા। બરાબર, શું જોયું તમે ક્યારેક? એટલે હું અહીં વોકિંગમાં નીકળ્યો એટલે અહીં ઘણા એક લેડીઝે કીધું કે ત્યાં આગળ કશું થયું છે, એટલે હું જ્યારે અહીંથી દરવાજા આગળ પહોંચ્યો ત્યારે ઉપર અમારા ચેરમેનને ઉભેલા અને સીધો હું સીડી ચડીને ઉપર ગયો અને મેં તરત કીધું કે શું થયું, એટલે મને ત્યાં દાદા દાદીને કોઈએ કાંઈ આવું કરેલું છે, એટલે ભાઈ બાજુવાળા બહેનને બોલાયા એટલે બહેન કે ચેતનભાઈ એમની બેબીના એમનો ફોન આવેલો કે ભાઈ તમે દાદા ફોન ઉપાડતા નથી તો તમે દરવાજો ખોલીને જુઓ, તેમને જોયું તે ગભરાઈ ગયા અને તરત અમે બધા હતા એટલે સીધો પોલીસને મેં આવીને ફોન કર્યો અને 108નો ફોન કર્યો અને પોલીસ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરે। ચેતનભાઈ જે સીસીટીવી છે તમારી સોસાયટીમાં? સીસીટીવી નથી પણ સોસાયટીની બહાર ગેટ કરો ને ત્યાં સીસીટીવી છે, એ બધા સીસીટીવી અત્યારે પોલીસવાળા છે। ચેતનભાઈ જે રીતે બા દાદાના જમની જોડે બનાવ બન્યો છે, બા દાદા નું નામ શું હતું, એમનું બેકગ્રાઉન્ડ શું? શાનબાગ છે એમની અટક, નામ મને ખબર નથી, બેકગ્રાઉન્ડ શું હતું એમનું, ફેમિલીમાં કોણ કોણ હતું? ફેમિલીમાં એમને જો બે છોકરા હતા, એમાંથી એક છોકરો એક્સપાયર થઈ ગયો મેન્ટલી, એ હતો મગજની એને તકલીફ હતી અને બીજો છોકરો હમણાં મેં ઉપર જઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે યુવા થોડા ટાઈમથી અડાલજ જુદો રહેવા ગયો છે। મેં બાજુવાળાનો ફોન પોલીસવાળાને અમે સાથે રહીને ચેક કર્યો કે ભાઈ એમનો ફોન કેટલા વાગે આવેલો, તો 8:02 એમના છોકરાને બહુનો ફોન આવ્યો એટલે 8:02 રાઈટ દરવાજાને ધક્કો મારીને જોયું તો ઇન્સિડન્ટ બનેલો।